આપણે આ જે કાવ્ય છે એ કાવ્યના એક એક પંક્તિને હવે સમજતા જઈએ. કાવ્યની શરૂઆત કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ બે પંક્તિઓ નરસિંહ મહેતાએ ઈશ્વર બ્રહ્મ તત્વ જે છે એ બ્રહ્મ તત્વની ખૂબ સરળ ભાષામાં રજૂઆત કરી છે. ઈશ્વર જે છે એ ઈશ્વર એ બ્રહ્મ તત્વ જે છે એ આખા બ્રહ્માંડમાં વ્યાપેલું છે. એટલે અખિલ બ્રહ્માંડમાં, આખે આખા બ્રહ્માંડમાં, માત્ર પૃથ્વી નહીં આખું બ્રહ્માંડ, એ આખા બ્રહ્માંડમાં હે ઈશ્વર, હે શ્રીહરિ, તું માત્ર એક જ છો. જુજવે રૂપે અનંત બાજે, પણ જુજવે રૂપે જુદા જુદા રૂપમાં અનંત ભાષે, અનેક દેખાય છે. કોઈકને એક ઈશ્વરના રૂપમાં, કોઈકને બીજા ઈશ્વરના રૂપમાં, કોઈકને ત્રીજા ઈશ્વરના રૂપમાં, કોઈકને જુદા સ્વરૂપમાં, એમ બધાની જોવાની જે દ્રષ્ટિ છે એ જુદી જુદી છે. એટલે જુદા જુદા રૂપમાં બધા લોકો આ ઈશ્વરને અનુભવી શકે છે, પણ છેવટે છે તો માત્ર એક જ. અખિલ સમસ્ત સમગ્ર જુજવે રૂપે જુદા જુદા સ્વરૂપે પાસે એટલે દેખાય છે, જુદા જુદા રૂપમાં અનંત દેખાય છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. દેહ આપણું જે શરીર છે એ શરીરની અંદર પણ ઈશ્વરનો વાસ છે. આપણે તો એમ કહીએ છીએ કે કણે કણમાં ઈશ્વર સમાયેલો છે. એ પછી શરીર હોય, જીવંત તત્વ ચેતન પદાર્થ હોય કે જળ પદાર્થ હોય, જળ અને ચેતન બધામાં ઈશ્વરનો વાસ છે. એટલે દેહમાં દેવતું, આપણું જે શરીર છે, શરીરને જે જીવંત રાખનારું તત્વ જે શરીરની અંદર રહેલું છે, જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, એ આત્મા એ બીજું કંઈ નથી પણ એ પરમાત્માનો જ એક અંશ છે. એટલે શરીરની અંદર પણ પરમાત્માનો વાસ છે. એટલે દેહમાં દેવતું, તત્વમાં તેજતું. તત્વ આપણે તત્વ એને પંચમહાભૂત તરીકે ઓળખીએ છીએ. શરીર જેનાથી બનેલું છે, દરેક પદાર્થો જેનાથી બનેલા છે એ પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ જે તત્વો છે એ તત્વની અંદર જે તેજ છે, જે શક્તિ છે, એ શક્તિ પણ ઈશ્વર, ઈશ્વરીય શક્તિ છે. એ પાંચે પાંચ જે મહાતત્વ છે, પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે, આકાશ છે, એ દરેકે દરેક તત્વમાં તેજના રૂપમાં, શક્તિના રૂપમાં ઈશ્વર સમાયેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્ય એટલે અવકાશ કહીએ આપણે, જ્યાં હવાની પણ હાજરી નથી, છતાં પણ ત્યાં વેદના જે શબ્દો છે એ શબ્દો સતત વસવાટ કરે છે, રહે છે. શૂન્યમાં વૈદિક જે ઉચ્ચારણ છે, વૈદિક મંત્રોચ્ચાર છે, એના શબ્દો એ આખા બ્રહ્માંડમાં જાણે કે ઓમના રૂપમાં ગુંજી રહ્યા છે. એટલે આ જે બ્રહ્માંડ જે છે આખું, એ આખા બ્રહ્માંડમાં ઈશ્વરનો આ રીતે વાસ છે. પેલી પંક્તિ અને બીજી પંક્તિના, આ બે પંક્તિના ભાવાર્થમાં એવું કહેવા માંગે છે નરસિંહ મહેતા કે આખે આખા બ્રહ્માંડમાં, આખે આખું જેટલું પણ વિશાળ અનંત બ્રહ્માંડ, આપણને જેની સીમાની પણ ખબર નથી, એ બ્રહ્માંડમાં સમગ્ર રીતે ઈશ્વર વ્યાપેલો છે, એક જ છે. છતાં આપણે એને અનેક કહીએ છીએ, પણ છેવટે તો એકેશ્વરવાદ આપણી વૈદિક વિચારધારા છે, એક ઈશ્વરમાં માનવાની જે વિચારધારા છે. ભલે દરેકને જુદા જુદા ઈશ્વરમાં શ્રદ્ધા છે, પણ ઈશ્વરના જેટલા પણ સ્વરૂપો છે એ બધા જ સ્વરૂપો આપણે સમજીએ છીએ કે આ ઈશ્વરનું એક આ સ્વરૂપ છે,
બીજું આવું સ્વરૂપ છે, ત્રીજું આવું સ્વરૂપ છે. કેમ કે જેને જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એને એ ઈશ્વર રૂપી એક સ્વરૂપ મનમાં નક્કી કરી લીધું હોય કે ઈશ્વર આવો છે. પણ છેવટે તો દરેકે દરેક જુદા જુદા ઈશ્વરોમાં પણ છેવટે તો સમાનતા, એક જ ઈશ્વર છે, એ જુદા જુદા રૂપમાં બધાને દેખાય છે. માટે જુદા જુદા રૂપમાં અનંત દેખાય છે. શરીરની અંદર પણ ઈશ્વરનો વાસ છે, પંચ મહાભૂતની અંદર પણ ઈશ્વરનો વાસ છે, શૂન્યમાં વેદના શબ્દો રૂપે પણ ઈશ્વરનો વાસ છે. કહેવાનો મતલબ કે આખા બ્રહ્માંડમાં ઈશ્વર વ્યાપેલો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. ભૂધરા જે શબ્દ છે સંબોધન છે. ભૂ એટલે પૃથ્વી અને ધરા એટલે ધારણ કરનાર, ભૂમિને પૃથ્વીને ધારણ કરનાર. ફૂલી રહ્યો એટલે વિકસી રહ્યો, વિકાસ પામી રહ્યો, મોટો થઈ રહ્યો. આશય એટલે આશાય. અહીંયા આ બંને પંક્તિઓને સમજીએ. આપણે આની પહેલાની પંક્તિમાં જે પાંચ મહાભૂતની વાત કરી હતી એમાં પણ આવી જ ગયા, પવન તું, પાણી તું, ભૂમિ તું, આકાશ, જળ, બધું જે કંઈ છે ઈશ્વર જ છે. એટલે પવન પણ ઈશ્વર છે, પાણી પણ ઈશ્વર છે, ભૂમિ પણ ઈશ્વર છે, ઈશ્વરમાં એ જ બધું છે. એટલે આપણે કંઈ પણ વસ્તુને ગણીએ એ છેવટે તો ઈશ્વરનું એક સ્વરૂપ છે. વનસ્પતિ સૃષ્ટિ જે આખી એ પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. પ્રકૃતિ કુદરત, આપણે ખૂબ મનોરમ કુદરતી દ્રશ્ય જોઈએ એટલે આપણને ઈશ્વરની અનુભૂતિ ચોક્કસ થાય. કેમ કે એ કુદરતી સૌંદર્યની અંદર ઈશ્વરની સુંદરતા છે, એટલે એ કુદરતી સુંદરતા વધારે મોહક લાગે છે. એટલા માટે વૃક્ષ જે છે, વનસ્પતિ જે છે, એ વનસ્પતિનો જે વિકાસ થઈ રહ્યો છે, નાનો છોડ ધીમે ધીમે વધતો જાય અને વિશાળ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે, એમ ઈશ્વર પણ ધીમે ધીમે વિકસી વિકસીને આખું બ્રહ્માંડ બને છે. એટલે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, આકાશમાં એ જાણે કે એક વૃક્ષના રૂપમાં ફૂલી રહ્યો છે. ઉપનિષદોમાં સંસાર રૂપી વૃક્ષની વાત કરી છે, જેના મૂળિયા ઉપર છે અને શાખાઓ નીચે છે, એ ઈશ્વરની જ એક માયા છે. વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવાની, પૃથ્વી ઉપર આપણે જોઈએ તો આટલા બધા મનુષ્યોનું સર્જન થયું, છતાં પણ ક્યાંય એક સરખાપણું નથી, ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ ભિન્નતા આપણને ચોક્કસ દેખાય. કોઈ પણ બે વસ્તુ ઈશ્વરે સરખી નથી બનાવી. એટલા માટે જુદી જુદી જે કંઈ પણ રચનાઓ કરી છે, જે કંઈ પણ પૃથ્વી ઉપર જે જળ ચેતન પદાર્થો બધાનું નિર્માણ કર્યું છે, એ વિવિધ રચનાઓ છે, ક્યાંય પણ એક સરખાપણું નથી. આવી વિવિધ રચનાઓ શા માટે? એક સરખું બધું બનાવ્યું હોત તો? છતાં ઈશ્વરે એવું નથી કર્યું. કારણ કે રસ લેવો છે, એને પણ રસ લેવો છે. એક સરખા પણ હોત તો નિરસ બની જાત બધું. બધાના ચહેરા સરખા, બધાનો આકાર, કદ, શરીર બધું સરખું હોય, દરેકે દરેક માણસો એક જ સરખા, દરેકે દરેક પ્રાણીઓ એક જ સરખા, દરેકે દરેક ફૂલ એક જ સરખા, બધું એક સરખું જ જો હોત તો આ પૃથ્વી આખી નિરસ બની જાત. ખુદ ઈશ્વરને પણ આ પૃથ્વીમાં રસ છે, એને પણ આ પૃથ્વીની વિવિધતાની રસ લેવો છે, વિવિધતાની મજા લેવી છે. એટલા માટે આવી વિવિધ રચનાઓ કરી છે, વૈવિધ્ય સભર બ્રહ્માંડની રચના કરી છે. ખુદ ઈશ્વરને એમાંથી રસ લેવો છે, આનંદ લેવો છે. એવું નથી કે એને પૃથ્વી બનાવી એટલે એ પૃથ્વીને બનાવીને મૂકી દીધી પછી એ ચાલ્યો ગયો. એને પણ એ પૃથ્વીમાં રહેવું છે. આખી પૃથ્વી ઉપર બધે જ એ ઈશ્વર વ્યાપેલો છે. એટલે ખુદ ઈશ્વરને જો રસ લેવો હોય તો એને પણ
ये વૈવિધ્ય સભર રચના હોય તો ઈશ્વરને પણ મજા આવે, એટલા માટે આવી વિવિધ રચનાઓ એને કરી છે. શિવ પરમાત્મા, શિવ અને જીવ આત્મા અને પરમાત્માના રૂપમાં આપણે ગણીએ છીએ, એટલે એ શિવ જે છે, ઈશ્વર જે છે, એ ઈશ્વર જીવ બન્યો, શરીર ધારણ કર્યું, મનુષ્ય રૂપ લીધું. કેમ કે આપણે જે જીવીએ છીએ એ શરીર જે છે તો પંચ મહાભૂતનું બનેલું છે, તો એક પદાર્થ છે, એને ચેતનવંત તો રાખે છે અંદર રહેલો આત્મા. જ્યાં સુધી આત્મા નથી ત્યાં સુધી આ શરીર જડ છે, એક પદાર્થ છે, હલન ચલન કર્યા વગર પડી રહેવાનું છે. નિસ્તેજ અંદર આત્માનો પ્રવેશ થશે ત્યારે આ શરીર ચેતનવંત બનશે. તો આ જે આત્મા જે છે શરીર ધારણ કરે છે એટલે એ જીવ બને છે. તો શા માટે એ જીવ બન્યો, અંદર આત્મા શા માટે આવ્યો? એ આત્મા જે છે એ તો પરમાત્માનો અંશ હતો, મતલબ કે પરમાત્મા ખુદ એમ કહી શકીએ, એટલે એ પરમાત્મા ના જ રૂપમાં એ આત્મા આ શરીરની અંદર પ્રવેશ કરે છે અને જીવનું રૂપ લે છે. એટલે એ શિવ, એ ઈશ્વર જીવ બનીને આ પૃથ્વી ઉપર આવે છે. શા માટે આવે છે? કે વૈવિધ્ય સભર આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના જુદા જુદા રસ લેવા માટે ઈશ્વર પણ મનુષ્ય કે જીવનું રૂપ ધારણ કરીને અહીંયા આવે છે. એ જ આશય, એટલે એ જ આશાએ, જુદા જુદા રસ લેવાની આશાએ આ પૃથ્વી ઉપર અવતાર લે છે, મનુષ્યનો રૂપ ધારણ કરીને આવે છે. ઘણી વાર આપણે કહીએ છીએ કે સ્વર્ગીય સુખ જે છે, સ્વર્ગમાં તો જુદા જુદા સુખ છે, પણ માની અનુભૂતિ કરવી હોય તો એ સ્વર્ગમાં નથી થવાની, એ તો માની કુખે અવતાર જન્મ લેવો પડે ત્યારે જ એ માનો પ્રેમ મેળવી શકે. એટલે ઈશ્વરે પણ જો માનો પ્રેમ મેળવવો હશે તો પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. એટલે આવા જે માતાનો પ્રેમ છે, કુદરતી સૌંદર્ય છે, એ જુદા જુદા પૃથ્વી ઉપરના જેટલા પણ જે વિવિધતાઓ છે એ બધી જ વિવિધતાઓને ઈશ્વરે પણ જો માણવી હોય તો આ પૃથ્વી ઉપર એને પણ જીવ બનીને અવતરવું પડે. એટલા માટે પછીના વાક્યમાં શિવ થકી જીવ થયો, શિવમાંથી જ એ જીવનું રૂપ ધારણ કરીને વૈવિધ્ય સભર સૃષ્ટિના જે અનેક રસ છે એ રસ લેવા માટે એ ધરતી ઉપર આવે છે. તો આ બંને પંક્તિમાં નરસિંહ મહેતા એ ભાવ રજૂ કરે છે. એક આ પંક્તિ ઉપરથી એ પણ આપણે જોઈ શકીએ કે અહીંયા જેટલી પણ જીવ સૃષ્ટિ છે, એ પછી મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, સૂક્ષ્મ જીવ જંતુઓ હોય, એ બધા જ જેટલા પણ જીવો છે એ દરેકે દરેક જીવમાં જો આપણે ઈશ્વરની અનુભૂતિ કરીએ તો આપણને આ પૃથ્વી ઉપર ડગલે ને પગલે ઈશ્વરના દર્શન થયા કરશે. આવી એક ભાવના આ પંક્તિમાં મૂકેલી છે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વદેનો અર્થ કહે, વેદ તો એમ કહે છે, અને વળી શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે, એ શાખ દે એટલે શાખ પૂરે છે, સાબિતી આપે છે. વેદ પોતે કહે છે, વેદો અને જે ધર્મ ગ્રંથો છે એ પણ સાબિતી આપે છે. કનક અને હેમ બે શબ્દ આવ્યા, સોનું, ભેદ એટલે તફાવત, ન હોય એટલે ન હોય. આ જે બે પંક્તિઓ છે એ બે પંક્તિઓમાં
ब्रह्म तत्व ने समझावा माटे सुवर्ण नो एक उदाहरण मुक्यो छे। अहीं आपणे जो के वेद पोते ए बाबत समझावे छे, जे सारा धर्म शास्त्रो छे ए पण ए बाबत समझावे छे के कनक अने कुंडल विषे भेद नोय। कनक एटले सोनू अने कुंडल एटले सोनामांथी बनेलो एक कानू आभूषण। सोनू अने आभूषण आ बन्ने वच्चे कोई तफावत नथी, केम के सोनू छे के पछी कानू एक कुंडल छे, बन्ने मां छे तो सोनू छे। घाट घड़िया पछी नाम रूप जुजवा, सोनू जे छे सोनामांथी एक आकार आपी दीधो, ए पछी कानू कुंडल होय, गळानो हार होय, वीटी होय, कई पण जेवो आकार आपो एवो एनु नाम पाड़ी दीधो કે આને આપણે હાર કહીએ, આને આપણે વીટી કહીએ, આને આપણે કુંડળ કહીએ, આને આપણે કંદરો કહીએ, પણ છેવટે તો હેમનું હેમ હોય, છેવટે તો એમાં સોનું જ છે। ઘાટ જુદા છે એટલે નામ જુદા છે, એનો આકાર જુદો છે એટલે આપણે એને જુદા જુદા નામે ઓળખીએ છીએ, છે તો એ સોનું જ। સોનાની વીટી છો તો એમ થોડું કહી શકાય આ લોખંડ છે, છે તો એ સોનું જ। આકારને કારણે આપણે એને વીટી કહીએ છીએ, પણ છે તો એ સોનું જ। એવી રીતે અહીંયા નરસિંહ મહેતા એ સમજાવવા માંગે છે કે છેવટે તો ઈશ્વરીય તત્વ બ્રહ્મ તત્વ એક જ છે, આપણે એને વિષ્ણુના રૂપમાં જોઈએ તો એ જ બ્રહ્મ તત્વને આપણે વિષ્ણુ કહીને બોલાવીએ છીએ, કૃષ્ણના રૂપમાં જોઈએ તો એને કૃષ્ણ કહીને બોલાવીએ છીએ, રામના રૂપમાં જોઈએ તો એને રામ કહીને બોલાવીએ છીએ, એમ જુદા જુદા નામે એને બોલાવીએ છીએ, પણ છેવટે તો છે તો એ ઈશ્વર બ્રહ્મ તત્વ જ છે। આપણે એને જુદા જુદા નામે ભલે ઓળખીએ, આકારના રૂપમાં જુદા જુદા નામે ઓળખીએ। ઉપનિષદમાં શ્વેતકેતુ અને ઉદાલક આરોણીની એક કથા આવે છે। ઉદાલક આરોણી જે છે શ્વેતકેતુના પિતા છે। હવે ઉદાલક આરોણી શ્વેતકેતુને અભ્યાસ માટે ખૂબ સારા ગુરુકુળમાં મોકલે છે, એટલે એ ગુરુકુળમાં જઈને શ્વેતકેતુ ખૂબ અભ્યાસ કરે છે, અઢળક જ્ઞાન પ્રાપ્ત કરે છે, એટલું બધું જ્ઞાન કે લગભગ બીજા કોઈ પાસે ન હોય એટલું જ્ઞાન, તમામ બાબતોનું એને જ્ઞાન પ્રાપ્ત કર્યું। બન્યું એવું કે એના જેવો કોઈ જ્ઞાની નહીં, એટલું જ્ઞાન, પ્રખંડ પંડિત બની ગયો શ્વેતકેતુ। હવે એને પોતાને ખ્યાલ કે મારા જેટલું જ્ઞાન તો આ દુનિયામાં કોઈ પાસે નથી, એટલે મનમાં અભિમાન ઉત્પન્ન થયો કે હું જ જ્ઞાની છું, હું જ પંડિત છું, મારા જેટલું કોઈ બીજાને ખબર જ નથી, આમ ખૂબ અભિમાની। જ્યારે ગુરુકુળમાંથી ઘરે આવ્યો, એના પિતા ઉદાલક આરોણીએ જોયું કે શ્વેતકેતુ પોતાનો પુત્ર જ્ઞાની તો ખૂબ બન્યો, પણ આ અભિમાન જે મનમાં ઉત્પન્ન થયું છે એ એનો વિનાશ કરશે। એટલે પોતાના પિતા પોતાના પુત્ર માટે ચિંતિત થયા કે શ્વેતકેતુમાં જ્ઞાનનો જે અભિમાન છે એ જો દૂર નહીં થાય તો એનો વિનાશ થઈ જશે, એ જ્ઞાન જ એને મારી નાખશે। એટલે શ્વેતકેતુના મનમાં આ જ્ઞાનનું ઉત્પન્ન થયેલું અભિમાન દૂર કરવા માટે ઉદાલક આરોણી શ્વેતકેતુને એક પ્રશ્ન પૂછે છે, એને કહે છે કે તું ગુરુકુળમાં જઈને ખૂબ વિદ્વાન બન્યો છે, લગભગ બધું જ તને આવડે છે, તો પછી મારા માત્ર એક જ પ્રશ્નનો જવાબ આપ, કેવી કઈ બાબત છે કે જેને જાણી લેવાથી બધું જ જાણી લેવાય છે, પછી કશું બાકી નથી રહેતું, માત્ર એકને જાણી લો એટલે બધું જાણી લેવાય। હવે શ્વેતકેતુ મૂંઝાયો, એને ખ્યાલ નહોતો કે આવું પણ હોઈ શકે, એને એ ખ્યાલ નથી આવતો કે એવું કયું હોય કે જેને એકને જ માત્ર જાણી લો એટલે બધું જ જાણી લેવાય, આવું તો એને ક્યારેય ગુરુકુળમાં ભણ્યા જ નથી, જવાબ નથી આપી શકતો। ત્યારે મનમાં થાય છે કે ના, પોતે સર્વજ્ઞાની નથી, એટલે જે જ્ઞાનનો જે મનમાં અભિમાન ઉત્પન્ન થયું તો એ બધું જ અભિમાન
ઓગળી ગયું। પછી પોતાના પિતા પાસે ખૂબ વિનમ્ર ભાવે રજૂઆત કરે છે કે તમે મને એ સમજાવો। ત્યારે ઉદ્દાલક આરુણી શ્વેત કેતુને સમજાવવા માટે આ સોનાનું જ ઉદાહરણ આપે છે। નરસિંહ મહેતાએ એ શ્વેત કેતુ અને ઉદ્દાલક આરુણીના સંવાદને આધારે આ પંક્તિ લખી છે। શ્વેત કેતુને જણાવે છે કે સોનું જે છે એને આપણે જ્યારે જુદા જુદા રૂપમાં આકાર આપીને આભૂષણો બનાવીએ છીએ ત્યારે એ આભૂષણોને કારણે આપણને એ જુદા જુદા નામ આપીએ છીએ, પણ છેવટે તો સોનું એક જ। એટલે માત્ર સોનાને જાણી લો એટલે સોનામાંથી બનેલી બધી જ બાબતોને જાણી શકીએ, બધા જ આભૂષણોને આપણે જાણી લઈ શકીએ, કેમ કે મૂળ રૂપમાં તો એ સોનું છે। બીજું ઉદાહરણ એને માટીનું પણ આપેલું ઉદાલક આરુણીએ પોતાના પુત્રને સમજાવવા માટે કે માટી જે છે એ માટીમાંથી આપણે જુદા જુદા વાસણો બનાવીએ છીએ, ઘડો બનાવીએ છીએ કે માટલું બનાવીએ છીએ કે જુદા જુદા વાસણો, માટીના જેટલા પણ વાસણો બનતા હોય, કુંભાર જે માટીના વાસણો બનાવતા હોય એ વાસણો બનાવીએ છીએ, પણ છેવટે તો એમાં માટી, મૂળ તત્વ તો માટી છે। એટલે માટીને જાણી લો તો માટીમાંથી બનેલું તમામ જાણી શકાય। તો આવા ઉદાહરણો દ્વારા શ્વેત કેતુને ઉદાલક આરુણી મૂળ બ્રહ્મ તત્વ ઈશ્વરની મૂળભૂત સમજૂતી આપે છે, જે નરસિંહ મહેતાએ પણ આ પદમાં એ જ વાત સમજાવી છે કે ભલે એના જે આકારો બન્યા છે, આભૂષણો બન્યા પછી આપણે જુદા જુદા નામે એને આપણે ઓળખીએ છીએ, પણ છેવટે તો અંદર સોનું જ છે। એવી રીતે આપણે જુદા જુદા નામે ભલે ઈશ્વરને પછીએ, પણ છેવટે તો એ બ્રહ્મ તત્વ, અંતિમ તત્વ તો એ ઈશ્વર એક જ છે। તો આ ઈશ્વરની જે એકતાની બાબત છે, એકેશ્વરવાદની જે વાત છે, અદ્વૈતવાદની જે વાત છે, એ નરસિંહ મહેતા આ પદ દ્વારા સમજાવે છે। પછીની પંક્તિ જો, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે। ગડબડ મતલબ ગેરસમજ, વાત નવ કરી ખરી એટલે સાચી વાત જ નથી કરી, આપ માની લહે એટલે પોતે માની લે છે, મન એમ સૂજે એટલે મનમાં એવું સમજે છે। હવે આ જે પદ છે એ પદમાં નરસિંહ મહેતાએ અત્યારની કેટલીક પાખંડની વાત પણ વણી લીધી છે। જ્યાં સુધી આપણે વેદની વાત કરીએ છીએ, ઉપનિષદોની વાત કરીએ છીએ, કેટલાક સારા ધર્મ ગ્રંથોની વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે, પણ પછી ધીમે ધીમે આ ધર્મ જે છે એ સંપ્રદાયોમાં વહેંચાવા માંડ્યો, અને સંપ્રદાયોમાં જે ગ્રંથો લખાયા એમાં પોતે માણસે એવી કંઈક વાત કરી કે મૂળ જે ઈશ્વરીય તત્વ જે છે એ તત્વ જ એમાંથી સાવ ભૂલાઈ ગયું। એટલે આવા જે કહેવાતા જે ગ્રંથો છે એ ગ્રંથોએ લોકોના મનમાં ગેરસમજ ઊભી કરી, જે બ્રહ્મ તત્વને ઈશ્વરને સમજવા માટે જરૂર હતી એને બદલે કંઈક જુદું જ સમજાવવા માંડ્યું, સાચી વાત જ કરી નહીં। એટલે અત્યારે જે ગ્રંથો અથવા તો કેટલાક એવા પુસ્તકો જે ઈશ્વર વિશે ગેરમાન્યતાઓ ઊભી કરે છે, સાચી વાત સમજાવતા નથી, જે વૈદિક બ્રહ્મ તત્વની જે વાત છે, વેદો ઉપનિષદોમાં જે ઈશ્વર વિશે જે વાત કરી છે એ સાચી વાત હતી, એને બદલે ખોટી વાત તરફ આખું પ્રવાહ વાળી દીધો। એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે ગ્રંથે અત્યારના જે ખોટા પુસ્તકો છે, ખોટા ધાર્મિક પુસ્તકો જે બની બેઠા છે, પોતાના મનમાં જે આવે છે એવું એમાં લખી નાખે છે, સાચી વાત જ નથી કરતા, ઈશ્વર સંબંધી સાચી વાત કરવાને બદલે લોકોને ગેરમાર્ગે દોરે છે, જેને જે ગમે તેને પૂછે, મતલબ કે મનમાં જેવું આવ્યું એવું સમજાવે છે, પોતે જેવી માન્યતા ધરાવે છે લોકોને પણ એવી માન્યતા તરફ જ વાળી જાય છે,
ये साची मान्यता नथी, गैर मान्यता छे। एटले गैर मान्यता मां लोको फसाई जाय छे। श्रद्धाथी आगळ वधनारा लोकोने अंधश्रद्धाना मार्गे लई जाय छे। एटले कारणे समाजमां घणी बधी बदीओ उभी थई, अंधश्रद्धा आवी। जे साची श्रद्धा हती एने बदले अंधश्रद्धाओ वधी। આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, અને ભૂત ભૂવાને ડાકલાને આવી બધી જે વાતો છે એ વાતો લોકોના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। મન વચન કર્મથી આપ માની લહે, પોતે માની લે છે કે આ જે વાત કરી છે એ સાચી છે। કોઈક કહેવાતા સાધુએ કંઈક વાત કરી હોય એટલે લોકો બિચારા એ સાધુની વાતમાં આવી જાય છે અને એને સાચો માની લે છે। ના, આ મહાત્મા કહે છે સાચું છે, એના સિવાય બધું જ ખોટું। મૂળ જે ઉપનિષદોમાં વેદોમાં જે વાત પડી છે એને સાચી માનવાને બદલે આવા પાખંડીઓની વાતને જ માની લે છે અને સત્ય છે એ જ સાચું છે। મન એમ સૂજે, મનમાં એવું સમજી લે છે, જેને કારણે ઈશ્વરની ભક્તિની જે સાચી સરળ વાત હતી એને બદલે કંઈક ખોટું જ લોકોના મનમાં ઠસી જાય છે અને અંધશ્રદ્ધાનો ભોગ બને છે। આવા કહેવાતા પાખંડીઓનું પાખંડ કંઈ પછી છુપાવવાનું તો છે જ નહીં, એ ગમે ત્યારે પાપ તો પ્રગટવાનો છે। ઘણા બધા એવા પાખંડીઓ પછી બહાર પડે છે, લોકોને પછી ખ્યાલ આવે છે કે આ તો પાખંડી હતો। પણ કહેવાનો મતલબ એ છે કે આવા પાખંડીઓના વચનોમાં આવીને ખોટા માર્ગે વળવાને બદલે જે મૂળ વાત છે એને પકડવાની વાત નરસિંહ મહેતાએ આ પદમાં કરી છે। એટલે કહેવાતા જે ધાર્મિક ગ્રંથો છે એને જ સાચા માની લેવાની ભૂલ ન કરવી જોઈએ એવું નરસિંહ મહેતા ખાસ આ પદમાં સમજાવે છે। ગ્રંથોએ જે કંઈ પણ ભૂલો કરી છે, માણસે પોતાના વિવેકથી, કોઈ માણસે કંઈક લખ્યું છે અને છાપ્યું છે તો એને જ સાચું માની લેવું, એ જ સાચું છે મનમાં એવું સમજી લેવું એને બદલે આપણે પોતાના મનથી વિચારીને આગળ વધવું જોઈએ કે આ સાચું છે કે નહીં, ખાતરી કરી લેવી જોઈએ। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જાજો ફેર નથી। ચોક્કસ આપણે ઈશ્વરમાં કેટલાક ધાર્મિક લોકો પ્રત્યે આપણને શ્રદ્ધા હોય જ, પણ એ આંધળી ન હોવી જોઈએ। ખાતરી કર્યા પછી ભલે ચોક્કસ તમે એમાં શ્રદ્ધા મૂકો, પણ એ શ્રદ્ધા મૂકતા પહેલા એક ખાતરી હોવી જોઈએ અને જો એ ખાતરી થયા પછી લાગે કે ના આ વાત કે આ વ્યક્તિ બરાબર છે તો જ એને સાચું માનવાનો પ્રયત્ન કરવો। વગર વિચારીએ જ્યારે આપણે આગળ વધી જઈએ છીએ તો એ શ્રદ્ધા નથી હોતી કે અંધશ્રદ્ધા બની જતી હોય છે। પછીના જે પદમાં છે એ પદમાં નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસંયો એ વાત, એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે। પટંતર એટલે પડતો, અંતરપટ, આડશ, ભણે એટલે કહે, શોધના એટલે શુદ્ધિ, શોધ શોધખોળ એવો અર્થ પણ થાય, પ્રીત એટલે પ્રેમ, અહીંયા પ્રેમનો અર્થ પ્રેમ લક્ષણ ભક્તિ સમજવાનો છે। આ છેલ્લી જે બે પંક્તિઓ છે એ બે પંક્તિમાં મૂળ વાત ઈશ્વરને પામવાનો એક સરળ રસ્તો નરસિંહ મહેતાએ બતાવી દીધો। બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જ્યારે કોઈ વૃક્ષમાં ફળ આવે છે એ બીજ છે, એ બીજ જ્યારે જમીનમાં પડે છે ત્યારે વળી પાછું વૃક્ષ થઈ જાય છે। ઘણી વાર એ કહેવું જ મુશ્કેલ છે કે પહેલા વૃક્ષ કે પહેલા બીજ, એ શક્ય જ નથી, આપણે કહી જ ન શકીએ,
કેમકે બીજમાંથી જ વૃક્ષ થાય છે અને વૃક્ષમાંથી જ બીજ થાય છે, છેવટે તો ઈશ્વર જ છે, એ જ બ્રહ્માંડના રૂપમાં અને એ જ બ્રહ્મના રૂપમાં, બ્રહ્મ એ જ બ્રહ્માંડ અને બ્રહ્માંડ એ જ બ્રહ્મ, એટલે બ્રહ્મમાંથી બ્રહ્માંડ બને છે અને બ્રહ્માંડમાંથી પાછું બ્રહ્મમાં રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. જો પટંતરો એ જ પાસે, પટંતર એટલે પડદો, પટંતરો એ જ પાસે નજીક, આપણને જ્યારે કોઈ વસ્તુ દેખાય છે એટલે આપણને વૃક્ષમાં બીજ દેખાય છે, પણ બીજી રીતે જોઈએ તો બીજની અંદર વૃક્ષ રહેલું છે. એટલે ત્યાર પછીના જોઈએ તો બીજમાં આપણને ઘણીવાર વૃક્ષ દેખાતું હોય, ખરેખર તો વૃક્ષની અંદર બીજ રહેલું છે. તો આ જે ગડ મથલ છે, એ ગડ મથલ એ જ પડદો છે, ઈશ્વરને સમજી નથી શકવાનો એક માયા છે, ઈશ્વરની આગળ રહેલો પડદો છે, અજ્ઞાનતાનો પડદો. જ્યારે એ પડદો છે, અજ્ઞાનતા દૂર થશે, ત્યારે આપણને વૃક્ષ કે બીજ એમાં કોઈ ફેર નહીં દેખાય. બીજ એ જ વૃક્ષ છે અને વૃક્ષ એ જ બીજ છે, એ પડદો દૂર થતા સમજાશે. એટલે ઈશ્વર એ જ બ્રહ્મ, એ જ બ્રહ્માંડ અને બ્રહ્માંડ એ જ બ્રહ્મ, ત્યારે જ્યાં પણ નજર થશે ત્યાં આપણને એ બ્રહ્મ તત્વ, એ ઈશ્વરીય તત્વ જ દેખાશે. આપણા કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે એક ગઝલ લખી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં નજર કરો ત્યાં જે વસ્તુ ઉપર નજર સ્થિર થાય એમાં આપણને ઈશ્વરની અનુભૂતિ થાય છે. કલાપીએ પણ એ જ વાત રજૂ કરી છે, જ્યારે આ પડદો દૂર થાય છે ત્યારે આપણને કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ પદાર્થમાં ઈશ્વરની અનુભૂતિ થવા માંડે છે. જ્યાં સુધી એ પડદો છે ત્યાં સુધી આપણને એ મૂળ રૂપમાં એ વસ્તુ નથી દેખાતી, પણ જ્યારે પડદો દૂર થશે ત્યારે એ આંખ પરથી પડદો દૂર થતા સામેનું ચિત્ર જ્યારે સ્પષ્ટ દેખાવા માંડે, એમ મનના અંદર રહેલો જે અજ્ઞાનતાનો પડદો છે એ હટશે, એટલે ચારે બાજુ ઈશ્વરની અનુભૂતિ થવા લાગશે. છેલ્લે જ્યારે નરસિંહ મહેતા પોતાની છેલ્લી પંક્તિમાં કહે છે, એ મન તણી શોધના, મનની જે શોધખોળ છે, ઈશ્વરને પામવાની, ઈશ્વરને શોધવાની મનની તીવ્ર ઝંખના, પણ એ પૂર્ણ નથી થતી. બહુ ફાફા મારીએ છીએ, યાત્રા ધામોના પ્રવાસો કરીએ છીએ, મંદિરે મંદિરે જઈએ છીએ, ઈશ્વરની પૂજા કરીએ છીએ, છતાં પણ ઈશ્વરની અનુભૂતિ નથી થતી, ઈશ્વરને પામી નથી શકાતા. ત્યારે નરસિંહ મહેતા એનો પણ ઉપાય બતાવે છે કે પ્રીત કરો, પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વરને પ્રેમથી ભજો, પ્રેમ લક્ષણ ભક્તિથી જ્યારે ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે ત્યારે એ ઈશ્વર પ્રેમથી વશ થઈને એ માણસ પાસે ચોક્કસ આવે છે. એટલે પ્રેમથી જ એ ઈશ્વરને પામી શકાશે. એના માટે જુદા જુદા રસ્તાઓ, ખોટા રસ્તાઓ લેવાની જરૂર નથી. આવી રીતે એક પ્રેમ લક્ષણા ભક્તિનો ઉત્તમ વાત છેલ્લી પંક્તિમાં, છેલ્લા શબ્દમાં નરસિંહ મહેતા કહે છે, જેને આધારે આપણે કહી શકીએ કે ઈશ્વરને પામવા માટે માત્ર પ્રેમથી જ ઈશ્વરને પામવાનો જો પ્રયત્ન કરીશું તો ઈશ્વર ક્યાંય બીજે શોધવાની જરૂર નથી, એ અંદર જ આપણને ઈશ્વરની અનુભૂતિ થઈ જશે, બહાર ફાફા મારવાની જરૂર નહીં પડે. તો અખિલ બ્રહ્માંડમાં એક કાવ્ય જેનો મૂળભૂત ભાવાર્થ, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં ઈશ્વરીય અનુભૂતિની જે વાત નરસિંહ મહેતાએ કરી છે એ આખા બ્રહ્માંડના દરેકે દરેક પદમાં એને એ વાત મૂકી છે. તો આખું જ કાવ્ય છે એ બ્રહ્મ તત્વને સમજવા માટે ખૂબ સરળ ભાષામાં આ પદમાં નરસિંહ મહેતાએ લખ્યું છે. આના જે પ્રશ્નો છે
ये प्रश्न आ समझूती ऊपर थी तमने चोक्स ख्याल आवशे, केम के आपणे एक निबंधात्मक प्रश्न आखा कार्यनो सार जे छे ये लखवानो छे। तो दरेके दरेक जे बबे पदनी पंक्तिओ जे हती दरेक पदने आपणे आ वीडियोना माध्यमथी समझ्या छीए, एमां जे जे वात मे करी तमने ए समझूतीमां तमे लखशो एटले एक सारो एवो मुद्दासर जवाब तैयार थशे। ए प्रश्न ज आपणा माटे खूब अगत्यनो छे। तो अहींया आ अखिल ब्रह्मांडमां ए पहेलो पाठ आपणे पूर्ण करीए। आनो जे स्वाध्याय छे ए स्वाध्याय तमे आ वीडियो लेक्चरने जोता जोता लखवानो प्रयत्न करशो एटले चोक्कस आवडवानो छे। तो अहींया आपणा जे अभ्यासक्रमनी शरूआतनो आ प्रथम काव्य अखिल ब्रह्मांडमां एक तो श्रीहरि ઈશ્વરીય સ્તુતિથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ, માટે આપણું આ જે બાહ્ય પરીક્ષાનું જે વર્ષ છે એ ખૂબ સારું જાય એ માટેની એક ઈશ્વરીય પ્રાર્થના વાળો આ પાઠ સમજીને આપણે આ વર્ષના શ્રી ગણેશ કરીએ। હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા પાઠથી આપણે આગળ વધશું। તો અહીંયા આપણે આ પહેલો પાઠ પૂર્ણ કરીએ અને આને આધારે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ પણ તમે ચોક્કસ તમારી સ્વાધ્યાયની નોટમાં જે સ્વાધ્યાય છે એના પ્રશ્નોના જવાબ લખી લેજો। અહીંયા આપણે આ ભાગ પૂરો કરીએ। અસ્તુ।